So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે રિઝલ્ટ એટલે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ, બીટ ગાર્ડ, જે રિઝલ્ટ ફાઇનલી ડિક્લેર થઈ ગયું છે. અને આઈ હોપ કે મારા બધા સબસ્ક્રાઈબર મિત્રો છે તેમનો વારો આવી ગયો હોય અને મેરિટમાં હોય. આ વખતનું મેરિટ જોઈ અને ખૂબ જ એક શોક લાગે એવો છે, કેમ કે ભાઈ ખૂબ જ અનએક્સપેક્ટેડ મેરિટ રહ્યું છે આ વખત. જેવી રીતનું આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા હતા તેવી રીતનું જ રિઝલ્ટ આ શોક આપ્યો છે, તેવી રીતનું મેરિટ રહ્યું છે. 150 પ્લસ, ખાલી એક જિલ્લાને છોડી બાકી બધામાં 150 પ્લસ રહ્યું છે મેરિટ. તો આ ખૂબ જ એક અનએક્સપેક્ટેડ. સો દોસ્તો, ફર્સ્ટ જે મેરિટ લિસ્ટ છે, જે આજના ઉમેદવાર છે તેમનું લિસ્ટ જારી કરવામાં આવેલું છે અને તમે લગભગ જોઈ જ લીધું હશે. જો ના જોઈ હોય તો મેં માય ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરેલું છે, તો માય ટેલિગ્રામ ચેનલ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જઈ અને તમે ચેક કરી શકો છો તમારું નામ છે કે નહીં. ખૂબ જ શોકિંગ રિઝલ્ટ રહ્યું છે, ખૂબ જ હાઈ ગયું છે. એટલું રિઝલ્ટ, એટલું હાઈ કટ ઓફ કોઈએ એક્સપેક્ટ ના કર્યું હોય. તમે જોઈ શકો છો અહીં માત્ર એક જિલ્લા ગીર સોમનાથને છોડી અને બાકી બધા જમાં 150 પ્લસ જ મેરિટ રહ્યું છે. મેરિટ રહેતું હોય છે 100ની આસપાસ દર વખતે, પરંતુ એટલું બધી હાઈ લગભગ કોઈ દિવસ રહ્યું નથી અને રહેશે પણ નહીં. ખૂબ જ હાઈ રહ્યું છે. જનરલી 100ની આસપાસ રહેતું હોય છે, પછી જેટલા કેન્ડિડેટને બોલાવવામાં આવેલા છે તે બધા, તો જે ફિઝિકલ ટેસ્ટ છે તે તો બધા ક્લિયર ના કરી શકાય, ત્યારબાદ ફરી બીજો રાઉન્ડ કરવામાં આવે તો તે 80 સુધી પહોંચી જાય છે. પરંતુ આ વખત તો 150 પ્લસ, 160 પ્લસ મેરિટ રહ્યું છે. અહીં કેટેગરી વાઇઝ, જિલ્લા વાઇઝ મેરિટ મૂકવામાં આવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. અમદાવાદમાં 158.75 જનરલ માટે રહ્યું છે અને અમદાવાદમાં SCBCમાં 153.64 રહ્યું છે. અહીં માત્ર બે વેકેન્સી હતી, તેથી એક જનરલમાં હતી અને એક SCBCમાં હતી અને તેના બંનેના 8-8 ગણા ઉમેદવારને અહીં બોલાવવામાં આવેલા છે, તો મેરિટ લિસ્ટમાં તમે જોઈ શકો છો. અને સૌથી વધારે જૂનાગઢમાં વિદ્યાર્થી મિત્રો ગુમ ભરેલા છે, કેમ કે તેમાં સૌથી વધારે વેકેન્સી હતી. તો તેનું આપણે મેરિટ જોઈએ તો જૂનાગઢમાં જનરલમાં જોઈએ દોસ્તો, તો 164.08 મેરિટ રહ્યું છે. અહીં વેકેન્સી સૌથી વધારે છે, 146 વેકેન્સી અહીં આપણને જૂનાગઢમાં જોવા મળે છે. તો અહીં જનરલનું 164.08 રહ્યું છે અને તેમજ રિઝર્વેશન છે જનરલની અંદર ફિમેલ માટે, તો તેની અંદર 153.32 રહ્યું છે. ત્યારબાદ આપણે જનરલ EWSમાં વાત કરીએ તો તેમાં જે કોમન છે, એટલે કે જે જનરલ માટે છે, જેમાં ફિમેલ અને પુરુષ બંને આવી શકે છે, એવું નથી કે માત્ર મેલ માટે જ, તો અહીં જેમાં કોમનમાં વાત કરીએ તો 157.99 અહીં મેરિટ રહ્યું છે. અને તેવી રીતનું EWSમાં ફિમેલ માટે આપણે વાત કરીએ તો 147 મેરિટ રહ્યું છે. ત્યારબાદ SCમાં વાત કરીએ તો SCમાં કોમનમાં, જેમાં SCની ફિમેલ ને મેલ બંને આવી શકે છે, તો તેમાં 154.78 રહ્યું છે. અને ત્યારબાદ SC ફિમેલમાં, જેમાં માત્ર માત્ર SC કેટેગરીની ફિમેલ જ આવી શકે છે, 145.18 રહ્યું છે. ત્યારબાદ SCBCમાં વાત કરીએ તો કોમનની અંદર 160 રહ્યું છે, જેમાં SCBCના મેલ અને ફિમેલ બંને આવી જાય છે. અને ત્યારબાદ જે ફિમેલ છે, માત્ર SCBCની ફિમેલ 148.85 રહ્યું છે. ત્યારબાદ ST ની વાત કરીએ તો જૂનાગઢની અંદર ST નું કોમનની અંદર 148.46 રહ્યું છે અને ફિમેલની જગ્યા નથી, તો તેનું અહીં આપણે મેરિટ જોવા નથી મળતું. અને જે એક સર્વિસમેન છે તેમનું જૂનાગઢની અંદર 85.52 રહ્યું છે. સો દોસ્તો, આવી રીતનું મેરિટ અલગ અલગ કેટેગરી વાઇઝ તો પડ્યું જ છે અને તેની સાથે સાથે જિલ્લા વાઇઝ પણ પડેલું છે, એટલે જ આપણે એટલો ડિફરન્સ દેખાય છે. અમુકમાં 86માં થઈ ગયું છે સિલેક્શન, તો અમુકમાં 150-160, મોસ્ટ ઓફ તો 150-160 જ છે. અમુક જગ્યાએ ઓછું મેરિટ રહ્યું છે. ત્યાં હોઈ શકે છે કે જે કેન્ડિડેટ છે તેમને તેમના આજુબાજુ બીજા જિલ્લા ફોર્મ ભરેલા હોય, કેમ કે ત્યાં વેકેન્સી ઓછી હશે, પરંતુ ત્યાંનું મેરિટ છે તે નીચું રહ્યું છે. તેવું જે એક જે જિલ્લો છે તે છે ભરૂચ. ભરૂચનું સૌથી ઓછું અહીં આપણને કટઓફ જોવા મળે છે, તેમાં EWSમાં રહ્યું છે 86, નીચામાં નીચું અહીં આપણને જોઈ શકે છે કટઓફ. તમે અહીં તમારો કટઓફ જોઈ શકો છો, હોરિઝોન્ટલ અને વર્ટિકલ તમે જે કેટેગરી અને જે જિલ્લામાં ભર્યું છે તેમાં તમે જોઈ શકો છો વિડીયોને પોસ્ટ કરી. બાકી મેં મારી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દીધેલું છે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને પણ ચેક કરી શકો છો. તો તેથી દોસ્તો, રિઝલ્ટ સાથે એકદમ નિરાશાપૂર્વક રહ્યું છે,
ઘણા વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી તૈયારી કરતા હતા અને ફિઝિકલી પણ ખૂબ જ સારી તૈયારી કરી નાખી હતી અને ત્યારબાદ તેમનું નામ મેરિટમાંથી જોવા મળતું, તો તે થોડાક નિરાશ થઈ ગયા છે. પરંતુ દોસ્તો નિરાશ થવાની જરૂર મને લાગતી નથી, કેમ કે અહીં જે 8 ગણા ઉમેદવારને બોલાવવામાં આવેલા છે જે અપ્રોક્સિમેટ 6,500ની આસપાસ વિદ્યાર્થી મિત્રો બોલાવવામાં આવેલા છે. સો તે બધા જ વિદ્યાર્થી મિત્રો કંઈ જે PFT છે, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, તે પાસ નહીં કરી શક્યા, કેમ કે ભાઈ આનું સૌથી હાર્ડેસ્ટ ફિઝિકલ છે, ફિઝિકલ ટેસ્ટ છે વર્ષનું. સો બધા જ પાસ નહીં કરી શકે અને ઘણાને તો લેવાની પણ નહીં હોય એમાં જો, અને ઘણાની તૈયારી પણ નહીં હોય. તો દોસ્તો નિરાશ થવાની જરૂર નથી, તમારો ચાન્સ હજી બને છે, કેમ કે ભાઈ હજી આ વખત તો વેકેન્સી પણ વધારે છે પ્રિવિયસ યર કરતાં. તો દોસ્તો હજી 2-3 રાઉન્ડ પડવાની શક્યતા છે, હજી હજી મેચ નીચું જશે બધી જ બધા જ જિલ્લાની અંદર બધા જ કેટેગરીની અંદર. તો જરૂર તમારે તૈયાર છે તે તમારે ચાલુ રાખવી જોઈએ. એક પાછું એવું પણ છે કે ભાઈ આ વખતે જગ્યા છે તે પણ વધારે છે, ગઈ વખતે 300ની આસપાસ હતી અને આ વખતે 823 અને પાછું હજી 1200 જેવી જગ્યા થવાનું એક સંભાવના, એક જે ન્યૂઝ છે તે ફરી રહ્યા છે, ઓફિશિયલી તો નથી પરંતુ એક સંભળાઈ રહ્યા છે, ફરી રહ્યા છે બધી જગ્યાએ. તો હોઈ શકે છે કે ભાઈ 1200 જગ્યા પણ થઈ જાય, તો ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો વારો આવી જશે. અને તે ઉપરાંત જે 25 ગણા ઉમેદવારને બોલાવવાના છે તે મંજૂરી હેઠળ છે સરકારના, જો મંજૂરી મળી જશે તો 25% તો 25 ગણા ઉમેદવારને પણ બોલાવવામાં આવશે, તો તે પણ એક છે. તો ચાન્સ તો છે, પોતાના જિલ્લામાં પોતાના કેટેગરી વાઇઝ તમારે એનાલિસિસ કરવાનું છે, જોવાનું છે કે ભાઈ મારે એટલા ઘટે છે ને હવે એટલા છે અત્યારે મેરિટ, તો એટલું નીચું ડાઉન જઈ શકે છે, તો તમે તૈયારી ચાલુ રાખી શકો છો. ચાન્સ તો બને છે, તો તમારે જરૂર ચાન્સ લેવો જોઈએ. બાકી આવનારી ઘણી બીજી ભરતી છે, પોલીસની છે, PSIની છે, તેમાં પણ તમને ફિઝિકલ કામ લાગશે, તો તમારે જરૂર આઈ થિંક આગળ વધવું જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે, ફેલ તો નહીં કહીએ આપણે, કેમ કે ભાઈ આ કોઈ 10માનું 12માનું કોલેજની કોઈ એક્ઝામ તો નથી કે ભાઈ 33%, 40% લાવો તો પાસ ફેલ. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો આમાં તો ભાઈ કોમ્પિટિશન વધવાનું છે, ઘટવાનું છે, વધશે તો ભાઈ મેરિટ આવી જાય, ઘટશે તો ઓછું જાય. તે ઉપરાંત પેપરના લેવલ ઉપર પણ હોય છે, અને પાછું તો અહીં તો આપણે અલગ અલગ શીટ હતી, બધાને અલગ અલગ પેપર હતું, નોર્મલાઇઝ માર્ક પણ અહીં થયા છે, તો આપણે અહીં એમ ના કહી શકીએ કે ફેલ થયા છો તમે કે પાસ થયા છો. અહીં જે બેસ્ટ ટર્મિનોલોજી આપણે યુઝ કરી શકીએ કે તમે સિલેક્શન ના થયું, સિલેક્શન આપણે રાખી શકીએ કે ભાઈ સિલેક્શન તમારું સિલેક્શન રહી ગયું અને જે પાસ થયા છે તેનું સિલેક્શન થઈ ગયું છે. આ બેસ્ટ ટર્મિનોલોજી આઈ થિંક રહેશે. તો જે પણ સિલેક્શન નથી થયું છે વિદ્યાર્થી મિત્રોનું, તો તેમને જરૂર આઈ થિંક તમારા કેટેગરી વાઇઝ તમારા જિલ્લા વાઇઝ તમારે જોઈ લેવું જોઈએ, અને તે મુજબ તમારે તમને લાગે કે હા ભાઈ હજી નીચું જાય, હજી 1-2 રાઉન્ડ પડે અને નીચું જાય તો તમારો વારો આવી શકે છે, તો તમારે જરૂર તમારી પ્રેક્ટિસ છે કન્ટિન્યુ રાખવી જોઈએ. દોસ્તો હું મારી વાત કરું કે મારું સિલેક્શન થયું છે કે નહીં, તો મારું દોસ્તો અહીં સિલેક્શન છે થઈ ગયું છે, તમે અહીં જોઈ શકો છો. મેં પણ જુનાગઢમાંથી જ ફોર્મ ભરેલું છે, તો હવે મારે પણ તૈયારી ચાલુ કરી દેવી હોય પાછી, કેમ કે મેં વેટમાં મૂકી દીધી હતી, ચોમાસું ચાલુ થયું અને ત્યારબાદ આન્સર ઉપર આન્સર ફી આવતી હતી, તો મેં કીધું કે ભાઈ આ વર્ષ તો આન્સર ફીમાં રહ્યું જાય, ક્યાંય લાગતું નહોતું અને મોટિવેશન નહોતું મળતું. પણ હવે આપણે જે 8 ગણા ઉમેદવાર છે તેમાં મારું નામ છે લિસ્ટમાં FPTમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની અંદર, તો હવે આપણે પાછું ચાલુ કરી દેવું પડશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોના ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યા છે, તો તે બધાને કોંગ્રેચ્યુલેશન. આપણા ઘણા વિદ્યાર્થી મિત્રો છે તે પાસ થઈ ગયા છે, તો હવે બધા જ ખૂબ જ મહેનત કરું અને જે હાઈ જમ્પ, લોંગ જમ્પ, જે રસ્તાચડ છે, પુલ અપ, રનિંગ, તે મસ્ત રીતે કરી નાખો. અને જે પણ વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન નથી તો તેમને જરૂર એકવાર જે કટ ઓફ માર્ક્સ છે તે જરૂર જોઈ લેવા જોઈએ, અને થોડા દિવસની અંદર જ તેમના ખુદના કટ ઓફ માર્ક નોર્મલાઇઝ થઈને પણ બતાવી જશે. તો જરૂર કટ ઓફ માર્ક તમારા કેટેગરી તમારા જિલ્લામાં જોઈ લો અને મેચ કરો કે ભાઈ કેટલા ઘટે છે અને શું લાગે છે કે ભાઈ હજી ડાઉન જશે તો તમારો વારો આવી શકે છે. જરૂર તમારે પણ પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ, કેમ કે વારો આવી શકે છે. તો બંને જે સિલેક્શન લિસ્ટ 8 ગણાનું છે તે અને કટ ઓફનું જે છે તે બંને મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધું છે, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. સો મારી ટેલિગ્રામ ચેનલ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને સો બાકી કંઈ પણ કોઈ કંઈ પણ ક્વેશ્ચન હોય તમારા મનમાં, તો હું બેસી શકતો હું અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો, હું હજુ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળી નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો.